चैप्टर है आप चैप्टर नंबर 3 केटला चौरस तो एने विषय आज आगे माहिती मेळवी आशा राखू छू के तमे बधा घरे सेफ हशो अने शांतिथी भणता हशो बराबर। हवे आपणे जे लास्ट विडियो में आपणे जोयुं हतुं के एक सेमीना जे चौरस खाना छे आ बधा बराबर एनी अंदर आकार पूर्ण करवानो हतो केवी रीते तो तमने क्षेत्रफळ आपेलुं छे ए प्रमाणे बराबर। तो अहींया जे क्वेश्चन आपणने आजे आपेलो छे ए वर्कबुक नो क्वेश्चन नंबर 8 छे अने सेम टू सेम बुक्स नी अंदर महावरो पण छे बराबर। એટલે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જાય મહાવરાની અંદર અને ક્વેશ્ચન બંને આપણને સમજણ પડી જાય બરાબર। તો આજે આપણે જોઈએ તો આપણને એમ કીધું છે કે નીચે આપેલ આકારોને એવી રીતે પૂર્ણ કરો કે જેથી માંગેલ ક્ષેત્રફળ મળે માંગેલ ક્ષેત્રફળ મળે અને દરેક જે બોક્સ છે આ દરેક ચોરસ એ 1 સેમી માપના છે બરાબર। તો હવે આકાર એવી રીતે પૂર્ણ કરવાનો છે કે જેથી માંગેલ ક્ષેત્રફળ મળે એટલે અહીંયા જેમ કે 10 ચોરસ સેમી નું કીધું તો અહીંયા આપણને આકાર 10 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતો મળવો જોઈએ। એ જ પ્રમાણે અહીંયા આપણને 4 ચોરસ સેમી કીધું તો અહીંયા આપણને 4 ચોરસ સેમી ક્ષેત્રફળ મળવું જોઈએ એવો આકાર આપણે બનાવવાનો છે। ત્યાર પછી આપણે અહીંયા 2 ચોરસ સેમી કીધું છે તો અહીંયા આપણને 2 ચોરસ સેમી ક્ષેત્રફળ મળે એવો આકાર આપણે બનાવવાનો છે બરાબર। હવે ફર્સ્ટ ની અંદર જોઈએ તો આ આપણે લાસ્ટ જે વિડિયો ની અંદર જોયો તો એ જ ટાઈપ નો જ આકાર છે પણ ત્રીજો કોઈ આકાર આપણે એના સિવાય નો બનાવી શકીએ કે નહીં તો આજે આપણે એ જોઈએ। તો આ એની અંદર જોઈએ તો કેવી રીતે બને છે જુઓ હવે ખાના ગણીએ તો આખા કેટલા થાય છે તો 1 2 3 4 5 6 7 અને 8 તો આખા ચોરસ બરાબર 8 ત્યાર પછી અડધા ચોરસ અડધાથી વધુ ચોરસ કેટલા છે તો આ બધા અડધા છે અડધાથી વધુ છે અને તો શૂન્ય અડધાથી વધુ માં શૂન્ય અડધા ચોરસ કેટલા આવ્યા તો આ 1 આ 2 આ 3 અને આ 4 તો અડધા ચોરસ બરાબર કેટલા 4 ગુણ્યા 1 દૂત્યાંશ તો 4 ભાગ્યા 2 એટલે 2 તો હવે કુલ ક્ષેત્રફળ કેટલું થાય છે તો 8 વત્તા 0 વત્તા 2 આ 8 વત્તા 0 અને વત્તા 2 એટલે 10 ચોરસ સમજાવવા માટે લખેલું છે અને તમારે માત્ર આકાર જ પૂર્ણ કરવાનો છે બરાબર એક્ઝામની અંદર આવે તો પણ માત્ર આકાર જ પૂર્ણ કરવાનો ડિટેલ લખવાની જરૂર નથી ડિટેલ તમારે સમજવાની કે તમે જે આકાર દોર્યો છે એ આકાર 10 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવે છે કે નહીં અથવા તો જે તમને માંગ આન્સર માંગેલો છે એની અંદર છે કે નહીં બરાબર। હવે 4 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતો આકાર દોરવો હોય તો 4 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતો આકાર દોરવા માટે કેવી રીતે દોરી શકીએ તો જુઓ આ આકારની અંદર આખા ચોરસ કેટલા થાય તો આ 1 2 અને 3 તો 3 આખા ચોરસ હવે ખ્યાલ આવી ગયો શોર્ટમાં આપણે સમજીએ તો આખા ચોરસ 3 અડધાથી વધુ તો અહીંયા જુઓ તો અડધા છે આ અડધાથી વધુ 0 અને અડધા ચોરસ તો આ 1 અને આ 2 તો 2 × 1/2 બરાબર। હવે આ 3 વત્તા 0 એટલે 0 આપણે ગણતા નથી સરવાળામાં 0 તો જવાબ જે કિંમત છે એ જ મળવાનો છે તો આ 2 અહીંયા 2 × 2 એટલે 2/2 થાય તો 3 વત્તા 2/2 એટલે 1 જવાબ મળે એટલે 4 ચોરસ સેમી। તમારે આવા કન્ફ્યુઝ થવાની જરૂર નથી આમાં તમારે સાદો ભાગાકાર કરી દેવાનો
तो बे बे का बे तो शून्य तो आ एक जवाब मळ्यो तो आ एक એટલે મે ડાયરી કર્યો એવી રીતે આની અંદર પણ એવું થાય 4 ભાગ્યા 2 તો 2 2 4 થઈ ગયું શૂન્ય તો બે જવાબ મળ્યો અહીંયા બરાબર એ જ પ્રમાણે આગળ બે ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતો આકાર દોરવો હોય તો જુઓ અહીંયા કઈ રીતે થશે તો આ રીતે ચોકડી પડશે હવે આની અંદર ગણીએ તો આખા ચોરસ કેટલા છે તો શૂન્ય છે અડધાથી વધુ ચોરસ દેખાય તો નથી દેખાતા તો શૂન્ય અડધા ચોરસ કેટલા દેખાય છે તો આ જુઓ આ એક ખાનામાં અડધું આ બીજા ખાનામાં અડધું ત્રીજામાં અને ચોથામાં તો 4 અડધા શું કરવાનું ગુણ્યા 1 / 2 તો ડાયરેક્ટ હવે શૂન્ય શૂન્ય નથી લખતા આપણે 4 / 1 એટલે 4 / 2 એટલે 4 / 2 તો અહીંયા કર્યા છે કેટલો જવાબ મળે તો 2 તો અહીંયા 2 ચોરસ પડી ખબર આ બે ચોરસ છે બી જવાબ મળ્યો હવે આ જ રીતે તમે અલગ કોઈ પણ ક્ષેત્રફળ તમને પૂછવામાં આવ્યું હોય તો તમે કરી શકો બરાબર કેમ જેમ કે અહીંયા 8 ચોરસ છે એ પૂછ્યું હોય તો તમારે અહીંયા આ બે ખાના નહીં લેવાના આ આકાર આ રીતે પૂર્ણ કરવાનો બરાબર કોઈ પણ તમને આકાર દોરવાનું આવે કોઈ પણ ક્ષેત્રફળનું તો તમને આવડે આ એક ચોરસ સેમીમાંથી કઈ રીતે તમારે માંગેલ ક્ષેત્રફળ ધરાવતો આકાર દોરવો એના વિશે ખ્યાલ આવી ગયો હશે હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો આપણને બુકના નેક્સ્ટ પેજમાં આપણને આપેલું છે કે એક લંબચોરસ આપેલો છે બરાબર આ લંબચોરસનું ક્ષેત્રફળ પણ આપણને કહેલું છે આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો 20 ચોરસ સેમી બરાબર આ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ છે હવે આપણે એના પરથી તમારે અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના છે તો પહેલા આપણે જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે કે નહીં તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 હવે અહીંયા જે ખાના દોરેલા છે દરેકે દરેક ખાના 1 સેમી ચોરસના માપના છે બરાબર એટલે આપણે 20 ખાના ગણીએ એટલે 20 સેમી થાય એટલે આ આકારનું ક્ષેત્રફળ એટલે કે આ લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી થશે બરાબર હવે 20 ચોરસ સેમી થાય હવે આપણે એમ કીધું છે કે આ લંબચોરસની અંદર તમારે એક એવી સીધી રેખા દોરવાની છે એક બરાબર કે જેની મદદથી બે સમાન ત્રિકોણ બનશે એક જ એવી સીધી રેખા દોરવાની કે જેથી બે સમાન ત્રિકોણ બને અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ ગણવાનું છે તો બે સમાન ત્રિકોણ બનાવવા માટે એક જ રેખા કેવી રીતે દોરાય તો અહીંથી સ્ટાર્ટ કરી અને આ ખાના સુધી તમે દોરો બરાબર આ રીતે તો આ જે રેખા દોરી એની મદદથી જુઓ બે ત્રિકોણ બની ગયા કેવી રીતે તો જુઓ એક આ ત્રિકોણ બન્યો આ ત્રિકોણ અને એક બીજો આ ત્રિકોણ આ બે ત્રિકોણમાં વિભાજી થઈ ગયો આ લંબચોરસ બરાબર એક સીધી રેખાની મદદથી આપણે બે સમાન ત્રિકોણ બનાવ્યા દરેકનું ક્ષેત્રફળ શોધો એમ કીધું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો આગળ પણ આપણે જોઈશું કેવી રીતે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો જો આ ત્રિકોણ લંબચોરસને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે તો લંબચોરસના ક્ષેત્રફળ કરતા અડધું થાય એટલે લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2 કરવાનું લંબચોરસ નું ક્ષેત્રફળ ના છેદમાં 2 લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો આપણે લખ્યું 20 ચોરસ સેમી તો 20 / 2 20 ના અડધા કરો એટલે 10 10 ચોરસ સેમી આ જવાબ શું છે તો આ આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ છે બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી એવી રીતે આ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ 10 ચોરસ સેમી થાય બંને ત્રિકોણના ક્ષેત્રફળો 10 10 ચોરસ સેમી છે બંનેનો સરવાળો કરો એટલે એક આખો લંબ ચોરસ બની જાય જેનું માપ 20 ચોરસ સેમી થશે હવે બીજું આપણને એમ કીધું છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી બે સમાન લંબચોરસ બનાવે એક સીધી રેખા એવી દોરવાની છે તમારે કે જેથી બે સમાન લંબચોરસ બને અને દરેક લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો એકદમ ઈઝી છે એક જ સીધી રેખા લીધી છે તો તમારે શું કરવાનું
બે લંબચોરસ બનાવવા માટે કાં તો તમે આ રીતે એને આડી લાઈન જોડી શકો એક સીધી રેખા ઠીક છે બરાબર અથવા એને વચ્ચેથી કાપી દો જેમ કે અહીંયા 10 ખાના છે તો અડધું એટલે 5 તો 1 2 3 4 અને 5 જો તમે આમ કરો તો પણ આ બે લંબચોરસ બની જશે અને વચ્ચેથી કાપો તો આ બે લંબચોરસ આ રીતે બની જશે બરાબર હવે આ રીતે આપણે રાખીએ એક સીધી રેખાની મદદથી બે સમાન લંબચોરસ બનાવ્યા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો સેમ ઉપરના જેમ જ આવે આ લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે તો આ લંબચોરસ સીધી રેખા કર્યા પછી આ ઉપરનો લંબચોરસ અને નીચેનો લંબચોરસ બે સમાન ભાગમાં વહેંચાઈ જાય છે એટલે કે બે સમાન લંબચોરસમાં વહેંચાય છે એટલે દરેક લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનું ક્ષેત્રફળ આપણે મોટો કહીએ તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2 તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું તો 20 ચોરસ સેમી તો 20 ભાગ્યા 2 બરાબર વિસ્તાર 10 તો 10 ચોરસ સેમી 10 ચોરસ સેમી આ એક લંબચોરસનું ક્ષેત્રફળ આવ્યું બરાબર આ માની લો કે લંબચોરસ 1 અને આ લંબચોરસ 2 તો લંબચોરસ 1 નું ક્ષેત્રફળ લંબચોરસ 1 ગણીએ તો એનું 10 આવે તો 2 નું પણ કેટલું થાય 10 જ થાય કેમ કે બે સમાન લંબચોરસ છે બાકી એની અંદર જો સરખા નાના અંતર છે 1 2 3 4 5 6 7 8 9 10 તો ઉપર પણ એ વાત છે 1 2 3 4 5 6 7 8 9 10 તો બંનેનો મતલબ શું થયો કે બંનેનું ક્ષેત્રફળ સરખું છે 10 ચોરસ સેમી 10 ચોરસ સેમી બંનેનો સરવાળો કરો તો આખું ક્ષેત્રફળ મળે 20 ચોરસ સેમી મોટો લંબચોરસ બની ગયો હવે આપણને એમ પૂછવામાં આવેલું છે કે આ લંબચોરસમાં બે સીધી રેખા એવી દોરો કે જેથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણ બને એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણ બને તો અહીંયા આ લંબચોરસની અંદર તમારે શું કરવાનું છે એક લંબચોરસ બનાવવાનું બે સમાન ત્રિકોણ બનાવી દીધી તમારે બે જ રેખા એવી દોરવાની તો કેવી રીતે બને છે તો 1 2 3 4 5 તો અહીંયા અડધું બરોબર લંબચોરસ આપણને બે મળ્યા છે હવે આપણને એમ કહે છે બે સમાન ત્રિકોણ બનાવો તો એક બીજી રેખા દોરી દો તો આ રીતે એને કાપી દો અહીંયા ત્યાં બરાબર તો જુઓ હવે તો આ બે ત્રિકોણ બની ગયા બરાબર આ ત્રિકોણ બની ગયા આ એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ અને આ એક લંબચોરસ બને થયું આ એક લંબચોરસ બની ગયો કેટલો તો એ આ ભાગ છે એટલો જ આ લંબચોરસ આ બે ત્રિકોણ બની ગયું એક લંબચોરસ બે સમાન ત્રિકોણ બે સીધી રેખાની મદદથી હવે દરેકનું ક્ષેત્રફળ આપણે ગણવાનું હોય તો તમારે કઈ રીતે થાય તો જુઓ આ લંબચોરસનું ક્ષેત્રફળ ગણવાનું તો એકદમ ઈઝી લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે તો અંતર જેટલા 1 સેમીના ખાના છે એટલું એનું ક્ષેત્રફળ થશે કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા 10 ખાના છે તો એનો મતલબ કે આ લંબચોરસનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થયું બરાબર હવે આ લંબચોરસ જ હતો એમાં બે ત્રિકોણ બનાવ્યા બંને ત્રિકોણ કેવા છે સરખા બરાબર આ એક લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે તો જેમ અહીંયા થયું એમ બરાબર આ 10 છે તો આનું પણ 10 કેમ કે બંનેની અંદર ખાના ગણો તો સરખા થશે બરાબર આમાં 1 2 3 4 5 6 7 8 9 10 10 ખાના આમાં છે એટલે એ આ લંબચોરસનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી હવે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 ક્ષેત્રફળ શોધવું હોય તો મળે કે નહીં તો ત્રિકોણ 1 નું ક્ષેત્રફળ ગણો તો પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી છે એમ લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 10 ચોરસ સેમી બરાબર હવે ત્રિકોણ 1 નું ક્ષેત્રફળ કેટલું થાય ત્રિકોણ 1 નું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે તો આ લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2 બરાબર
लंब चौरस करता आवडो केम तो आ त्रिकोण छे ए लंब चौरस ने बे भाग मां तो वेचे छे पण बे समान भाग मां वेचे छे એટલે लंब चौरस नु क्षेत्रफळ छेद मां बे तो केटलो जवाब आवे तो अहींया 10 भाग्या 2 करो એટલે 10 ના અડધા 5 થાય તો 5 चौरस सेमी जवाब मळे पांच चौरस सेमी जवाब मळ्यो बराबर कोण तो आ भाग नु क्षेत्रफळ पांच चौरस सेमी थयो ए ज रीते आ भाग नु पण केटलो थाय तो पांच चौरस सेमी थाय बराबर हवे कुल करिए तो आ 5 + 5 10 अने आ 10 20 तो मोटा लंबचौरस नु क्षेत्रफळ केटलो छे 20 तो 20 मळी गयो तो आ रीते तमे कोई पण आ रीते तमने लंबचौरस आप्यो होय एक चौरस सेमी ना खाना ना माप वालो तो एनी अंदर तुमने जो आ रीते प्रश्न पूछवामां आवे बराबर के एक सीधी रेखा नी मदद थी बे समान त्रिकोण बनाओ बराबर ने तेनु क्षेत्रफळ शोधो तो तमारे आ रीत प्रमाणे करवानुं बराबर वीडियो नी अंदर तमने ख्याल आवी गयो हशे थैंक यू।